winter is here and so is the eating season. શિયાળામાં ઇન જનરલ ભૂખ વધારે લાગે. Now imagine આવા શિયાળામાં જ્યાં ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ છે અને તમને જમવામાં ગરમા ગરમ ટોઠા અને રોટલો મળે તો કેવી મજા આવી જાય. આ વસ્તુ કહેતા જ બે જાતના લોકો હશે. એક એવા જે કહેશે કે ટોઠા એટલે શું, અને બીજા એવા એવું કહેશે કે વાવ ટોઠા. હવે જે લોકોને ટોઠા શું છે એ તો ખબર છે અને શિયાળો આવી ગયો છે એ લોકો તો ઓલરેડી ખાઈ જ લીધા છે, બટ જે લોકોને નથી ખબર એ લોકોને કહી દઉં, ઇન અ નટશેલ ટોઠા એટલે બેઝિકલી તુવેર જે હોય એ તુવેરની સાથે જે મસાલામાં જાય એ છે લીલું લસણ, સૂકું લસણ, લીલી ડુંગળી, સૂકી ડુંગળી, આદુ, આ બધા જ ગરમા ગરમ સ્પાઇસીસ જાય અને ગરમા ગરમ રોટલા સાથે જે ખાવાની મજા આવે એટલા જ માટે આને વિન્ટર સ્પેશિયલ કહેવાય છે. અને આ જ વિન્ટર સ્પેશિયલ સિઝનમાં હું તમારા માટે એક નવી સિરીઝ લઈને આવ્યો છું જેનું નામ છે ટોઠા સર્વિંગ ફૂડ જોઈન્ટ્સ ઓફ અમદાવાદ, જ્યાં હું ટ્રાય કરીશ અને એવા બધા ટોઠા સર્વિંગ ફૂડ જોઈન્ટ્સને ફીચર કરીશ જ્યાં તમે ગરમા ગરમ ટોઠા એન્જોય કરી શકો છો. ધીસ ઇઝ એપિસોડ નંબર 1 અને જગ્યાનું નામ છે થલતેજ ટોઠા. નાઉ ધોઝ હુ નો એ લોકોને તો ખબર જ હશે કે ટોઠાનો ટેસ્ટ કેવો છે, પણ જે લોકોને નથી ખબર ધીસ ઇઝ રિયલી સ્પાઇસી અને આની મજા એમાં જ છે. સો ઇફ યુ લવ સ્પાઇસી ફૂડ તો ટોઠા ઇઝ સમથિંગ જે તમારે શિયાળામાં મસ્ટ ટ્રાય કરવા જોઈએ. જેવું મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું, ટોઠાનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ જ લસણ અને ડુંગળી છે, લીલું લસણ, લીલી ડુંગળી, સૂકું લસણ, સૂકી ડુંગળી. આવામાં તમે ક્યારે વિચારી શકો કે આ ટોઠા તમને જૈન તરીકે મળશે? ઇનફેક્ટ ધીસ પ્લેસ ઇઝ ગોટ ટુ કવર્ડ જ્યાં તમને મળે છે જૈન ટોઠા. જ્યારે મેં પૂછ્યું અહીંયાના ઓનરને કે જૈન ટોઠા કઈ રીતે પોસિબલ છે, સો એમણે કીધું કે આનો ટેસ્ટ ઓલમોસ્ટ સિમિલર છે એક રેગ્યુલર ટોઠા જેવો જ, બટ આમાં ઇન્સ્ટેડ ઓફ ગાર્લિક એન્ડ અનિયન એ લોકો એક સ્પેશિયલ મસાલો યુઝ કરે છે. નાઉ દેટ ઇઝ ધેર સિક્રેટ રેસિપી, તો આપણે એમાં તો ડીપમાં નહીં જઈએ, બટ હા હું ડેફિનેટલી ટેસ્ટ કરીને તમને કહીશ કે જૈન જો તમે હો અને તમારે ટોઠા ખાવા હોય તો શું તમે એ ઓરિજિનલ ટેસ્ટ એક્સપેક્ટ કરી શકો છો કે નહીં. ખોટી હોપ નહીં આપું, ઇફ યુ આર જૈન તો આઈ વુડ સે કે તમે ટોઠા અવોઇડ જ કરો. આનો ટેસ્ટ નો ડાઉટ સારો છે, બટ આ એક શાક ટાઈપ વધારે લાગે છે રાધર દેન ટોઠા. ઓબ્વિયસલી એક શાક જ છે, બટ એનો જે ટેસ્ટ છે દેટ ઇઝ ડિફરન્ટ, અને એનું મેઇન રીઝન છે એની અંદર જતા ગાર્લિક, અનિયન અને જિંજર. સો એઝ આઈ સેડ જગ્યાનું નામ છે થલતેજ ટોઠા. નામ પરથી તમને ખબર પડી જશે આ જગ્યા છે થલતેજમાં. ગૂગલ કરશો તો આખું એડ્રેસ મળી જશે અને અહીંયા 365 ડેઝ તમને ટોઠા મળે છે. ટોઠાની વાત કરું તો અહીંયા જે ટોઠાનો ભાવ છે 80 રૂપિયા પર પ્લેટ છે. જે પોર્શન સાઇઝ તમે જોઈ એ તમે એટલી 80 રૂપીઝમાં આવશે. રોટલાની પ્રાઇસ 40 રૂપીઝ છે. અહીંયા બ્રેડ અને રોટીના ઓપ્શન્સ પણ અવેલેબલ છે. યુ કેન હેવ અ લુક એટ ધ મેન્યુ. સફિશિયન્ટ ડાઇનિંગ સ્પેસ અવેલેબલ છે. સ્ટીલ તમે પીક આર્સમાં આવશો ને તો કદાચ તમારે 5-10 મિનિટનું વેઇટિંગ કરવું પડશે. ડાઇનિંગ સ્પેસ જોઈને આ જગ્યા પરફેક્ટ છે. તમે તમારા ફ્રેન્ડ સાથે આવો, ફેમિલી મેમ્બર સાથે આવો કે પછી એકલા ખાવા આવો, અહીંયા જો તમારે ટોઠા ટ્રાય કરવા હોય તો બ્લાઇન્ડ ટ્રસ્ટ કરીને આવી શકો છો. આ સાઇઝના જે 4 મહિનાની વિન્ટર સિઝન છે એમાં આવા રોજના એ લોકો 1.5-2 તપેલા ટોઠા વેચે છે. ઇમેજિન જેટલા લોકોને તમે ડાઇનિંગ કરતા જોઈએ ને કદાચ એટલા જ લોકો તો બહાર ટેક અવે લઈ ગયા છે જ્યારથી હું આ જગ્યાએ આવ્યો. સો ડેફિનેટલી ઇટ્સ અ મસ્ટ ટ્રાય પ્લેસ. જો તમે ટોઠા ભાવતા હોય કે તમારે ટોઠા ટ્રાય કરવો હોય તો યુ કેન સ્ટાર્ટ યોર ટોઠા જર્ની ફ્રોમ ધીસ પ્લેસ. કાનજીભાઈ ઇઝ ધ મેન બિહાઇન્ડ થલતેજ ટોઠા. કાનજીભાઈ એમના હિસાબથી એમણે 20 વર્ષ પહેલાં એક નાનકડી લારીથી થલતેજમાં ટોઠા વેચવાનું ચાલુ કર્યું હતું અને ધીસ ઇઝ ધ કરન્ટ સિચ્યુએશન. કાનજીભાઈ શું છે આ વસ્તુ એક્ઝેક્ટલી, તમે કઈ રીતે ચાલુ કર્યું તું ને શું અત્યારની સિચ્યુએશન છે? મારે શરૂઆત જ્યારે મેં ચાલુ કર્યું તો મારા લારી જ હતી નાની. હા, હું નોર્મલ
થોડુંક બનાવતો હતો, એકાદ તપેલા બનાવતો હતો. અત્યારે ઘરાકને મારા ચોખા જે વસ્તુ સરસ પસંદ આવે છે અને હું દિવસના લગભગ મોટા મોટા બે તપેલા બનાવી જાય છું. મોટા મોટા તમે જે તપેલા કીધા ને એ તપેલા મેં તમને હમણાં જ કિચનમાં બતાવ્યા. તો ઇફ યુ રિયલી લવ ટોઠા કે તમે ક્યારેય ટ્રાય નથી કર્યા તો ધીસ બીકમ્સ અ ગુડ સ્ટાર્ટિંગ પોઈન્ટ. સો ઇન અ નટશેલ, તમે પહેલા ક્યારેય ટોઠા ખાધા જ ના હોય તો પણ, અને તમને વર્ષોથી ટોઠા ભાવતા હોય તો પણ, ધીસ ઇઝ ધ પ્લેસ જ્યાંથી તમે એ જર્ની સ્ટાર્ટ કરી શકો છો. ધીસ વોઝ એપિસોડ નંબર 1 ઓફ ટોઠા સર્વિંગ ફૂડ જોઈન્ટ્સ ઓફ અમદાવાદ. નેક્સ્ટ એપિસોડમાં હું તમને મળીશ એક નવા ટોઠા સર્વિંગ જગ્યાએ. બટ વન સ્મોલ રિક્વેસ્ટ, જો તમે જાણો છો કે અમદાવાદમાં કોઈ જગ્યાએ સારા ટોઠા મળે છે, યુ વોન્ટ મી ટુ એક્સપ્લોર એન્ડ વિઝિટ દેટ પ્લેસ, તો મને કમેન્ટમાં કહેજો. બિકોઝ ખરેખર બહુ જ ઓછી જગ્યા મારા ધ્યાનમાં છે જ્યાં ટોઠા મળે છે. તો આઈ વુડ અપ્રિશિએટ દેટ હેલ્પ. હું કમેન્ટ વાંચીશ અને જોઈશ કે કયા સજેશન્સ છે, એન્ડ આઈ ટ્રાય એ જગ્યાઓ કવર કરવાની. બાય બાય, સ્ટે સેફ.